હવે આપણે અહીંયા અભ્યાસ કરીશું ધોરણ 10 અને વિષય છે ગણિત. ગણિતમાં તમારા ગુજરાત બોર્ડના સિલેબસ પ્રમાણે બીજું ચેપ્ટર છે બહુપદીઓ. તો આપણે બહુપદીઓ વિશે ચર્ચા કરીશું. બહુપદીઓના દાખલા તમને ગણાવીશ. એટલે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, આવું નામ છે ચેપ્ટરનું તમારા ગણિતના અભ્યાસક્રમ પ્રમાણે. તમારા ગણિતના અભ્યાસક્રમ પ્રમાણે બહુપદીઓ, આવું તમારું ચેપ્ટરનું નામ છે. હવે આ બહુપદીઓમાં આપણે સૌપ્રથમ પ્રાસ્તવિકતા જોઈએ. બહુપદી એટલે શું? હું બે વસ્તુ તમારી સાથે શેર કરીશ. આપણે 8મા ધોરણમાં 9મા ધોરણમાં બહુપદી, બહુપદીના સહગુણક, ઘાતાંક તથા બહુપદીના પ્રકારો વિશે શીખી ગયા છીએ. ઉપરાંત શેષ પ્રમેય, બહુપદીના ભાગાકાર, બહુપદીના અવયવો વિશે પણ શીખી ગયા છીએ. 8મા અને 9મા ધોરણની વાત કરે છે. તો હવે આપણે 10th સ્ટાન્ડર્ડમાં અથવા 10મા ધોરણમાં સૌપ્રથમ આપણે બહુપદીને ઓળખી ઉદાહરણ તરીકે આપેલું છે તથા પ્રત્યેક પદના સહગુણકો લખી બહુપદીનો ઘાતાંક દર્શાવો અને x = 1 આગળ બહુપદીની કિંમત મેળવો. હવે આ એક દાખલા હું મારી રીતે આપું છું. પેલો દાખલો p(x) = 3x + 7 અથવા 3x + 7. તો આ તમારે એકપદી છે, બહુપદી છે કે શું છે તે ગોતવાનું છે અને તેનો સહગુણક અને ઘાતાંક ગોતવાનો છે. સહગુણક એટલે શું? તો કે આમાં તમે જોઈ શકો છો સહગુણક એટલે તો કે x સાથે જે ગુણાકારમાં હોય તે. અહીંયા તમે જોવો x સાથે, હવે હું આ કાળા અક્ષરથી લખું છું આન્સર જેથી તમને ખબર પડે. px = 3x + 7 માં x નો સહગુણક ત્રણ છે અને ઘાતાંક 1 છે. ઘાતાંક કઈ રીતે 1 થશે? x ની ઉપર કેટલી ઘાતાંક છે? 1 છે, 2 છે, કાંઈ ન હોય એટલે 1 સમજવું. એટલે ઘાતાંક કેવી છે? 1 છે. જો ઘાતાંક 1 હોય તો આને કહેવાશે સુરેખ બહુપદી. સુરેખ બહુપદી છે. આપેલો દાખલો પૂરો થયો. સહગુણક ગોતવાનો, ઘાતાંક ગોતવાનો અને એકપદી છે, બહુપદી છે, ત્રિપદી છે, એ પ્રકારે તમારે જવાબ ગોતવાનો આવશે. બુકમાં જે એક્ઝામ્પલ છે તેવી જ એક્ઝામ્પલના દાખલા હું તમને ગણાવવાની કોશિશ કરીશ જેથી તમને લોકોને બરોબર સમજાઈ જાય. હવે બીજો દાખલો જોઈએ આપણે. બીજા એક્ઝામ દાખલામાં હું પેટર્ન ચેન્જ કરું છું. વ્હાઈટ બોર્ડ હોય, બ્લેક હોય, બ્લેક અક્ષર, બ્લેક હેન્ડરાઇટિંગ થી લખું તે ક્વેશ્ચન હશે. હવે આમાં આન્સર લખવાનો થાય તો px = 3x 6x² + 7 અહીંયા ભૂસું છું એટલે
सिक्स एक्स स्क्वेर प्लस सेवन मां एक्स नो सहगुणक एक्स नो सहगुणक छ छे अने घातांक बे छे एक्स नो सहगुणक छ छे अने घातांक बे छे अहीं घातांक बे होवाथी आने कहेवाशे बहुपदी छे आने कहेवाशे बहुपदी छे तो आ कहेवाशे बीजो दाखलो हवे आपणे पेस बदलावू छू त्रीजो दाखलो गणीए पी ऑफ एक्स बराबर सिक्स एक्स क्यूब प्लस थ्री एक्स स्क्वेर प्लस फाइव एक्स प्लस वन अने एक्स बराबर वन पासे पी ऑफ एक्स की किंमत शोधो तथा सहगुणक अने घातांक दर्शावो आ प्रकारनो दाखलो पूछाई सके हवे आनो आपणे आंसर गोतवानो छे आंसरमां अगेन हूँ ब्लेक पेन यूज करीश पीओ एक्स बराबर सिक्स एक्स क्यूब थ्री एक्स स्क्वेर प्लस फाइव एक्स प्लस वन तो पेला एक्स बराबर वन पासे किंमत शोधवी तो एक्स बराबर वन मूको तो छ काउंस में एक नो क्यूब प्लस त्रण काउंस में एक नो वर्ग प्लस फाइव काउंस में एक प्लस वन तो अहीं आवशे छ प्लस त्रण प्लस पांच प्लस एक तो जवाब आवशे पंदर जवाब आवशे पंदर एक्स बराबर वन पासे किंमत शोधवानी छे एटले હવે સહગુણક તથા ઘાતાંક દર્શાવો પીઓ એક્સ બરાબર છ એક્સ નો ઘન વત્તા ત્રણ એક્સ નો વર્ગ વત્તા પાંચ એક્સ વત્તા વન આમાં સહગુણક સહગુણક જોતી વખતે શું જોવાનું કે આખે આખું બહુપદીમાં જેનો પાવર વધારે હોય એટલે એક્સ ક્યુબ છે એની બાજુમાં જે આવે એને કહેવાય સહગુણક છ અને ઘાતાંક ઘાતાંક એટલે મહત્તમ પાવર એક્સ ઉપર કેટલો એક્સ સ્ક્વેર છે એક્સ ક્યુબ છે તો એનો ઘાતાંક શું થશે ત્રણ છે સહગુણક શું થશે છ ઘાતાંક શું થશે ત્રણ તારે કેવા છે પીઓ એક્સ ની કિંમત શોધો તથા સહગુણક અને ઘાતાંક દર્શાવો તો આ ત્રીજો દાખલો થયો કે જેમાં એક્સ બરાબર વન મૂકવાનું આવે જોવો અહીંયા એક્સ બરાબર વન મૂકવાનું આવે એટલે એક નો ઘન એક એક નો વર્ગ એક એક પોતે એક અને વન તો સિક્સ પ્લસ થ્રી પ્લસ ફાઈવ પ્લસ વન છ ને ત્રણ નવ નવ ને ચાર તેર ને એક ચૌદ ને એક પંદર તો પી ઓફ વન બરાબર આન્સર આવે પંદર તાલે કેવા છે સહગુણક અને ઘાતાંક હવે આ દાખલા સાવ પાયાના દાખલા થયા હવે આમાં આના જેવા દાખલા તમને સ્વાધ્યાયમાં આપેલા છે તો આપણે સ્વાધ્યાયના દાખલાની પ્રેક્ટિસ કરી સ્વાધ્યાય 2.1
અહીંયા લખું છું, સ્વાધ્યાય 2.1. હવે આમાં એક્ઝામ્પલ નો ડેટા છે. પેલો એક્ઝામ્પલ, બધા આ જ દાખલા સોલ્વ કરાવું છું બુકના જ. નીચે આપેલી બહુપદીનો પ્રકાર જણાવો. નીચે આપેલી બહુપદીનો પ્રકાર જણાવો. તો આમાં પેલો દાખલો છે, તમારી બુક પ્રમાણે સ્ટાન્ડર્ડ જે ટેક્સ્ટ બુક છે તે પ્રમાણે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ POF POF X ઇક્વલ ટુ X² - 5X + 6. આનો આન્સર તમારે ગોતવાનો છે. તો આનો આન્સર ગોતવા માટે શું કરવાનું? તો કે જોવો પ્રશ્ન, પ્રશ્નમાં મહત્તમ પાવર, મહત્તમ ઘાતાંક 2 છે. આ દાખલો જોવો, અહીંયા 2 છે, અહીંયા 1 છે, ને અહીંયા સિંગલ પાવર છે. અહીંયા સિંગલ પાવર છે ને અહીંયા તો 0 જ છે, X² - 0. મહત્તમ ઘાતાંક 2 છે એટલે આને બહુપદી કહી શકાય. હવે બીજો દાખલો, બીજા દાખલામાં તમે જોઈ શકો છો P(X) = અગેઇન ક્વેશ્ચન માટે હું બ્લેક માર્કર જ લઈશ, આ મારું ફિક્સ નોટેશન છે. P(X) = X² - X³ + X + 1. હવે આનો આન્સર શોધવાનો છે. તમે જોવો POX માં મહત્તમ ઘાતાંક ત્રણ છે. એટલે આને ત્રિપદી કહી શકાય. મહત્તમ ઘાતાંક 3 છે એટલે આને ત્રિપદી કહી શકાય. તો આનો આન્સર આવશે ત્રિપદી, અહીંયા આન્સર આવશે બહુપદી. બહુપદી એટલે જેનો ઘાતાંક 2 હોય તે, ત્રિપદી એટલે જેનો ઘાતાંક આખા સમીકરણમાં મહત્તમ ઘાતાંક 3 હોય તેને ત્રિપદી કહેવાય. હવે ત્રીજો દાખલો, જોવો રકમ PX = 5X² + 8X + 3. P(X) = 5X² + 8X + 3. હવે આનો આન્સર શોધવો હોય તો સમીકરણમાં તમે જોઈ શકો છો મહત્તમ પાવર 2 છે. લખવાનું અહીંયા સમીકરણમાં એક્સ નો મહત્તમ ઘાતાંક 2 છે એટલે આને દ્વિપદી કહી શકાય. એટલે આને દ્વિપદી કહી શકાય. તમે જોજો અહીંયા મહત્તમ ઘાતાંક 2 છે એટલે આને દ્વિપદી અથવા બહુપદી, અહીંયા તમે દ્વિપદી લખી શકો. દ્વિપદી લખો તો સારું, 2 પદ હોઈ શકે એટલે આને કહેવાય દ્વિપદી. અહીંયા આવશે ત્રિપદી, અહીંયા આવશે ત્રિપદી, સોરી અહીંયા આવશે દ્વિપદી, દ્વિપદી જ કહી શકાય. હવે ચોથું, POF X =
एक्स क्यूब माइनस एक्स स्क्वेर प्लस एक्स प्लस वन। आनो आंसर कई रीते गोती सकाय? तो के समीकरण में जो महत्तम घातांक केटलो छे, समीकरण मा महत्तम घातांक त्रण छे, जेथी आले त्रिपदी कही सकाय। अने त्रिपदी कही सकाय। तो चार दाखला में तमने गणाव्या। मेन गोतवानुं ई हतुं के एक पदी छे, द्विपदी छे, बहुपदी छे के त्रि, एक पदी छे, द्विपदी छे, त्रिपदी छे, चतुष्पदी छे के बहुपदी छे। आ प्रकारना दाखला पूछाई सके। एटले महत्तम पावर जोवानो, एक्स नी महत्तम घातांक ने समीकरण नो घातांक अने अने तेनी बाजू मा जे अचल संख्या होय तेने सहगुणक कही सकाय, तेने सहगुणक कही सकाय। तो आजे थ्यू ई चार दाखला थिया, તમારા સ્વાધ્યાય પ્રમાણે જ છે, હું કાંઈ મારા દાખલા નથી ગણાવતો, પછી ગણાવીશ તમને મારા દાખલા, ના નથી પાડતો। ત્રીજું આવશે 5x² + 8x + 3, ત્રીજો એક્ઝામ્પલ POx = 5x² + 8x + 3। હવે આ સમીકરણ જોતો, આ સમીકરણમાં આ समीकरण में एक्स नो घातांक काउंस में लखवानु महत्तम घातांक बे छे, अने सहगुणक महत्तम आजे एनी बाजू में जे मल्टीप्लाय होय सहगुणक પાંચ છે, સહગુણક પાંચ છે। તો આજે દાખલા ચાલે છે, તમને પાછું રિપીટ કરી દઉં, સ્વાધ્યાય 2.1 ના પેલો દાખલો ચાલે છે। પેલા દાખલામાં ટોટલ ચાર સબ દાખલા છે, આમાં તમને ખબર પડી ગઈ છે એક્સ નો ઘાતાંક અને સહગુણક ને ઘાતાંક વચ્ચેનો ફેર। હવે ચોથું ખાલી POx = x³। હવે જો POx = x³, તો આમ આન્સર શું આવે? મહત્તમ ઘાતાંક 3 છે, એટલે ત્રિપદી કહી શકાય। આમાં જો મહત્તમ છે, સહગુણક 5 છે, એટલે બહુપદી કહી શકાય। મહત્તમ ઘાતાંક 3 છે એટલે ત્રિપદી કહી શકાય। તો અહીંયા તમારો પેલો દાખલો પૂરો થયો સ્વાધ્યાય 2.1 માં। હવે બીજો દાખલો ચાલુ થયો। બીજો દાખલો શું કહે છે? આ ચાર દાખલા પૂરા કરાવ્યા, નીચે આપેલ બહુપદીના ઘાતાંક જણાવો, નીચે આપેલી બહુપદીના ઘાતાંક જણાવો।
નીચે આપેલી બહુપદીઓના ઘાતાંક જણાવો. આમાં પેલો દાખલો રકમ તમે જોઈ શકો છો બુક માંથી, 3x માઇનસ એક્સ રેસ ટુ 4 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 2x ક્યુબ પ્લસ 7. 3x પી ઓફ એક્સ ઇક્વલ ટુ 3x માઇનસ એક્સ રેસ ટુ 4 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 2x ક્યુબ પ્લસ 7. હવે આનો આન્સર તમારે ગોતવાનો છે. બહુપદીઓના ઘાતાંક જણાવો. બહુપદીમાં જેનો પાવર મહત્તમ હોય એનો ઘાતાંક મહત્તમ થાય. બહુપદીમાં જેનો ઘાતાંક મહત્તમ હોય તે આખી બહુપદી નો ઘાતાંક કહી શકાય. એટલે ઘાતાંક 4 છે. ઘાતાંક 4 છે. એટલે પેલો દાખલો પૂરો થયો. આટલું જ શોધવાનું છે. બહુપદીનો ઘાતાંક જોડો. બહુપદીમાં જેનો ઘાતાંક મહત્તમ હોય તે આખી બહુપદીનો ઘાતાંક કહી શકાય. એટલે ઘાતાંક 4 છે. જોવા 4. હવે બીજો દાખલો જો. બીજો દાખલો એક્સ ક્યુબ માઇનસ 3x માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 6. P of x બરાબર x ક્યુબ માઇનસ 3x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 6. અહીંયા પણ જોઈ શકો છો મહત્તમ પાવર, મહત્તમ ઘાતાંક 3 છે, જેનો સહગુણક 1 છે. ત્રીજો દાખલો. હવે તમને કદાચ સમજાઈ ગયું હશે આમાં કે આમાં મહત્તમ ઘાત 3 હતી, એટલે મહત્તમ ઘાતાંક 3 લખી અને એની બાજુમાં જે કોઈ હોય કાંઈ ન હોય તો 1, તો સહગુણક શું આવશે જેનો 1. હવે પીઓ એફ એક્સ બરાબર 3x માઇનસ 9. હવે જોવાનો આન્સર 3x માઇનસ 9. તો 3x માઇનસ 9 એટલે તો કે x નો મહત્તમ ઘાતાંક 1 અને સહગુણક 3 છે. સહગુણક શું છે? 3 છે. ચોથું 2x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1. આમાં બ્લેક બોલ પેન થી લખેલું છે 2x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1. હવે આનો જવાબ શોધવાનો છે. મહત્તમ ઘાતાંક 2 છે. મહત્તમ ઘાતાંક 2 છે અને સહગુણક 2 છે. તો આવી રીતે તમને લોકોને બુક પ્રમાણે 2 દાખલા અને એના વધારે દાખલા તમને લોકોને મેં ગણાવ્યા. બહુપદીનો ઉપયોગ ક્યાં થાય તે તમારી સાથે
તમારી સાથે વાતચીત કરી. હવે આવતા લેક્ચરમાં ત્રીજો ચોથો અને પાંચમો દાખલો પતાવી દેશું. ત્રીજો ચોથો અને પાંચમો દાખલો પતાવી દેશું. એક કામ કરી, ત્રીજો દાખલો આમાં થઈ જશે. આજે આજના લેક્ચરમાં ત્રીજો દાખલો થઈ જશે. શું છે ત્રીજા દાખલાની રકમ? તો આપણે જોઈ, લીટી કરેલા જોવો શું લખેલું છે રકમ. લીટી કરેલા પદનો સહગુણક શોધો. આમાં પેલું POX બરાબર ટેન એક્સ ક્યુબ પ્લસ સેવન એક્સ સ્ક્વેર માઇનસ એટ એક્સ પ્લસ ફાઈવ. આ પદનો સહગુણક શું થાય? એક્સ ક્યુબ ની બાજુમાં જે કોઈ હોય આને કહેવાય સહગુણક. આને કહેવાય સહગુણક. તો એક્સ ક્યુબ પદનો સહગુણક 10 છે. હવે બીજું, પીઓએક્સ બરાબર એક્સ ક્યુબ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ સેવન. આમાં આનો આન્સર, અહીંયા આનો આન્સર એક્સ સ્ક્વેર ની નીચે લાઈન કરેલી છે, તો એક્સ સ્ક્વેર નો સહગુણક માઇનસ વન થશે. સો આ ત્રીજો દાખલો. હવે ચોથો દાખલો, ત્રીજામાં ત્રીજો દાખલો. અહીંયા જો લીટી પાંચ, લીટી એક્સ ફાઈવ ઉપર કરેલી છે, એટલે અહીંયા પાંચ એનો ઘાતાંક આવશે. તમે જોઈ શકો છો પાંચ એનો સહગુણક આવશે, અને અહીંયા સહગુણક આવશે માઇનસ એક. એટલે નીચે આપેલા રેખાંકિત પદનો સહગુણક શોધો. આ દાખલો પણ અહીંયા પૂરો થયો છે. આ દાખલો પણ અહીંયા પૂરો થયો છે. હવે આના સિવાયના જે બાકી દાખલા છે, ચોથો પાંચમો છઠ્ઠો, ચોથો પાંચમો છઠ્ઠો એ આવતા લેક્ચરમાં કરાવીશ, તો તમને લોકોને યાદ રહી જાય. અવયવ શોધવાનો છે અથવા બહુપદીની કિંમત શોધવાનો છે. આ દાખલો બહુ જ મહત્વના હોય છે. વાંધો નહીં, ચોથો, ચાલો ટાઈમ છે તો જોઈ લઈ. ચોથો દાખલો, ચોથો દાખલો શું કહી છે? તો કે ચલ એક્સ ની આપેલ કિંમતો માટે નીચે આપેલી બહુપદીની કિંમત શોધો. ચલ એક્સ ની આપેલ કિંમત સામે સામે નીચે આપેલી બહુપદી ની કિંમત શોધો. આમાં પેલું POX ઇક્વલ ટુ ટુ એક્સ ક્યુબ પ્લસ થ્રી એક્સ સ્ક્વેર. ટુ એક્સ ક્યુબ પ્લસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ સેવન એક્સ પ્લસ નાઇન. હવે આમાં આન્સરમાં એક્સ બરાબર ઝીરો એન્ડ એક્સ બરાબર વન મૂકવાનું છે. આવું રકમમાં આપેલું છે. તો એક્સ બરાબર ઝીરો મૂકો. હવે
એટલે આન્સર આવશે 9. તમે જોઈ શકો છો આન્સર આવશે 9 અને x બરાબર 1 મૂકો. x બરાબર 1 અહીંયા મૂકો એટલે 1 નો ઘન થાય 1, 1 નો વર્ગ થાય 1, 7 એકા 7, 9 એકલા, 9 ને 7 16, ને 3 19, ને 2 21. આમાં આન્સર આવશે p(1) બરાબર 21. તો આના જેવા દાખલા તમે લોકો ગણી શકો છો. એટલું બધું અઘરું નથી, એટલે આમાં બીજું ત્રીજું ચોથું પણ ગણી શકો છો. x બરાબર વેલ્યુ મૂકવાની એટલે બે જુદા જુદા આન્સર આવશે. ચાર દાખલા અહીંયા તમને પૂરા કર્યા, પાંચમો છઠ્ઠો તમને લોકોને આવતા લેક્ચરમાં કરાવીશ. થેન્ક યુ.